સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. એટલે આ કડીમાં મેં લખ્યું છે. ગોપાલ ભાઈ જોગલ એમના તરફથી 5100 રોકડા રૂપિયા દેવામાં આવે છે. અને છેલ્લે મારે એક પ્રસંગ ને એક સપાખરું મારે રામબાળાનું ગાય અને પછી પાછો દોર હોપો છે. આગળ આ પ્રસંગ ન કહું તો મને મામા હોજરી ન વળે, એટલા માટે આ ભાગવતનો ખોળો હોય, આવી ધરતી હોય અને આવો પ્રસંગ જો ન કહું. મારું અને તમારું રક્ષણ કરી અને હિમાડાની માથે આજ પણ યુવાનો ઉભા છે એટલે હું તમે આનંદ કરી શકી છી. અહીંયા પ્રોગ્રામ કરતા હોય હું અને તમે એસી વાળા રૂમમાં કસકસાટ ઊંઘતા હોય, આપણી એસી ચાલુ હોય, રૂમ આખો ઠંડો થઈ ગયો હોય, એ વખતે રેગિસ્તાનના રણની માલિકો ધગધગતી રેતીમાં અને હિમાલયના ખોપરાની માથે કડકતી ઠંડીમાં ભારતનું રક્ષણ કરી અને યુવાનો ઊભા છે એટલે હું અને તમે આનંદ કરી શકીએ છીએ, એવો એક મને ગમતો પ્રસંગ 1962માં બનેલી ઘટના. આ હીરો માટે સમગ્ર ભારત ગૌરવ લઈ શકે, ખાલી આયર જ ગૌરવ લે એટલું નહીં, સમગ્ર ભારત આ વાતનું ગૌરવ લઈ શકે, પણ આ હીરો જે કુળમાં જન્મા હોય એને વધારે ગૌરવ હોય એટલે હું આ વાત હમણાં હમણાં કરું છું. હિમાલયના ખોપરાની માથે ધરતીથી 16,000 ફૂટ ઊંચે રક્ષણ કરી અને આપણી ટુકડી ઊભી હતી રિજાંગલામાં. અને એ વખતે ઓસિંતાનો સીનના સૈનિકોએ જ્યારે હલ્લો કર્યો, લઈ લેશો હજી તમે રોકાણા સહીન ક્યાં વયા જવાના, સરસ મજા આવે છે, ફરમાઈશું એટલી બધી આવે છે, ગામમાં 2-3 દી પ્રોગ્રામ થાય એમ છે. હા મામા કે રોકાઈ જાવ, પણ અમુક તમારી જેમ ફરમાયશ હોય એમ મારી પણ હોય છે, નકર હું આમ ગલગલિયા થાય એવી વાતો કરું તો હાલે પ્રોગ્રામ હોય એવું નથી, પણ અમારાથી થાય નહીં. જુનાગઢવાળા નારણભાઈ યાદવ એમના તરફથી 1100 રૂપિયા પૂરા રોકડા આપવામાં આવે છે. તાળીએથી વધાવો, હવે ક્યાં ટાઈટ છે, ખિસ્સામાં હાથ હોય ને બહાર કાઢવું અને પાછું ઓઢવું હોય આમ કરવું પછી થાય, હવે તો તાળી તો પાડજો. મારા માટે બોલું ત્યારે કે પ્રસંગમાં ન પાડો તો હું નથી કહેતો, મેં કોઈ દી મારા પ્રોગ્રામમાં નથી કીધું કે હવે આ વાતને વધાવીને તાળી પાડજો, પણ આ રૂપિયા આપે એના માટે હું તાળી પાડવાનું કહું છું.
બનાભાઈ જાદવભાઈ મારડિયા કંડક્ટર એમના તરફથી 2551 રૂપિયા આપે. તાળીયાથી વધાવો, જોરદાર તાળીયાથી વધાવો. મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ ચાપડા એમણે મને એક બહુ સરસ વાત કરી અને મને ગમી, આપને પણ ગમશે, કે ક્યાંય પણ હારા ધર્મના કાર્યમાં કોઈ આપતું હોય તો આપણને મોજ આવે તો આપણે આપવા, પણ ન આપી શકાય ને તો જે બીજા આપતા હોય ને એને તાળીયેથી વધાવવા એટલે બીજી વાર દેવાનું મન થાય, આટલું તો જરૂર કરવું, એ બહુ મોટી વાત છે. પડકારો કરવો એ બહુ મને ઘણા શું છે, ગમે નહીં, કોક દી ન ગમે. બોલો, આ રૂપિયા ઉડતા હોય તો ઘણા નથી કહેતા આટલા પ્રોગ્રામમાં રૂપિયા ઉડ્યા, નામ થયું તેમ ટીવીમાં ચડાવી દે, ઇતને પૈસે કહાં સે આયે હૈ, કહાં સે ઉડે, ગુરખો દીને પેટ ના હો, આટલા બધા રૂપિયા ઉડાડે, ગુજરાતમાં આવવું પડે, તમે રહેવા દો, એમ ન મેળ પડે. ધર્માદામાં રૂપિયા જાય છે, આમાં કઈ ઓલામાં નથી. ઢીચુક ઢીચુકમાં ઉડાડતા હોય તો બરોબર, મુંબઈમાં 12માં એ પૈસા નથી, આ આ તો ધર્મ કાર્યમાં જવા માટેના પૈસા છે. પણ અમુક ન જોઈ શકે, જાજા ઉડી ગયા હોય બીમાર પડી જાય, બીજાને જોઈ દે ને, બહુ ટીવીમાં નથી જોઈ શકતા એટલે તો આમાં બધે દીએ છે. પણ ખેર, મારે જે પ્રસંગ કેવો છે, આ પ્રસંગ ગૌરવ, ભારત આહિર સમાજ તો ગૌરવ લે પણ સમગ્ર ભારત વર્ષ ગૌરવ લઈ શકે એવી વાત છે, એટલા માટે હું આ વાત કાયમના માટે કરું છું. રાષ્ટ્રથી મોટી કોઈ ધર્મ ન હોય એવું મારા પ્રોગ્રામમાં ઘણી વખત બોલ્યો છું. એટલે ઇરીરાંગલામાં હિમાલયના ખોપરાની માથે રક્ષણ કરી અને 120 કે 123ની આસપાસના આંકડા થોડા જુદા જુદા આવે છે, યુવાનો આપણા ઉભા હતા, થોડા રાજપૂતો હતા અને બાકી વધારે આહીરો હતા, યાદવો હતા. અને બનેલી ઘટના છે, રાતના 3:30 વાગે સવારમાં વહેલા -ડિગ્રી પછીનો જે બરફ છે જામી જાય, શરીર સીધું થીજી જાય એવી ટાઇટમાં આપણા યુવાનો રક્ષણ કરી અને ઉભા હતા. એ વખતે 2000ની ટુકડી લઈને પૂર્ણ હથિયારો લઈએ અને 1962માં ચીને હુમલો કર્યો, હલો કર્યો, આપણા ભારતની કેટલીક ક્ષેત્રફળ જમીન લઈ ગયા છે, 72,000 વર્ગ આપણી જમીન લઈ ગયા છે. એ વખતે રીજાંગલા ઉપર હુમલો થયો, રાતના 3:30 વાગે મશીનગનની ધણેરાતી બોલી અને કંટ્રોલ રૂમમાંથી કહેવામાં આવેલું, શેતાનસિંહ ભાટી નામનો રાજપૂત રાજસ્થાનનો, એમને કહેવામાં આવ્યું કે ચીને હલ્લો કર્યો છે, એની પાસે બહુ સૈનિક અને બહુ હથિયારો છે, આપણે જીતી શકીએ એમ નથી, એટલે આપણી જગા જાજી બધું આપણો ક્ષેત્રફળ લઈ ગયા છે, તો તમે પાછા હટી જાઓ, નીચે હટી જાઓ. અને ત્યારે શેતાનસિંહ ભાટી નામનો રાજપૂત, તરવરિયો રાજપૂત, તૃણ જેમ લંગરા બંધ નાખે, તરોડ ગન મધ જરા કંદ નાખે, મરોડ એક કોણીની મત્રક મારી અને હાથીના કુંભાથળ ભાંગી નાખે અને લોઢાની હાકડો તણખલાની જોમ તોડી નાખે એવા નવલોયા યુવાનો ઉભા હતા. એ શેતાનસિંહ ભાટીએ આમ એક પછી એક આયરના હો 120 કે 115 આયર ઉભા હતા, યાદવો ઉભા હતા. એને હું જોઈ રાજપૂતે કીધું તું, યાદવો આપ ક્યા કહેના જાતે હૈ, તમારું શું કહેવાનું છે, ઉપરથી હુકમ થયો છે કે સિંહે હુમલો કર્યો છે, આ ધરતી ભલે આટલી લઈ જાય રીજાંગલાની, પણ તમારે પાછું હટી જવાનું છે, સરકારનો હુકમ થયો, ઉપરથી હુકમ છે, આપણી નોકરી તો જાય, સરકાર આપણને દંડ કરશે કે એને એનો અમલ ન કર્યો હુકમનો, તો આપણે પાછું હટી જવું જોઈ એવું ઉપરથી હુકમ છે, હું નથી કહેતો. પણ શેતાનસિંહ ભાટી નામના રાજપૂતની આંખને આયરું એ વાંચી લીધી હતી, કારણ કે એ હટવાનું નહોતો વિચારતો. હા, ભવાન સંઘ, માન સંઘ ચાવડા એમના તરફથી 500 રૂપિયા રોકડા આપવામાં આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. એ રાજપૂતની આ ખામી જેને એક પછી એક જે આહીરો હતા યાદવો હતા એ પોતાની પાસે જે કઈ થોડા ઘણા હથિયારો હતા એ લઈને એમ બોલ્યા હતા, આમ છાતી થાબડીને એટલું બોલ્યા હતા કે સરકારનો હુકમ થયો હોય કે સિંહની સૈનિક 2000 હોય કે કદાચ 2 લાખ હોય, પણ આ હિમાલયના ખોપરા માથેથી માં ભારતીનું રક્ષણ કરવા માટે આવ્યા છે, અને એક ડગલું જો પાછું ભરીને તો આયરાણીનું ધાવણ ધાવ્યા ન કહેવાય, અમારી જનેતાનું દૂધ લાજે, અમને પાછું હટવાનો કોઈ દી વિચાર ન આવે. અને એ જેવી તેવી ઘટના નથી મિત્રો, હો હવા હો જેટલા જે આપણા થોડા રાજપૂતો અને બીજા યાદવો આહીરો હતા એ લડ્યા, લડ્યા એટલું નહીં પણ 120-122-123 જે આપણા યુવાનો હતા ને એણે 2000ની સિંહની સૈનિકનો આખી સેના હતી ને એમાંથી 1300 જણાને આપણા કરતાં હથિયાર એને વધારે હતા, આ હો હવા હો હતા અને ઓલા 1300 જણાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. એ કેવી ઘટના ઘટી હશે કલ્પના તો કરો, કોક દી 1300 સૈનિકાને મારી નાખ્યા, બીજા ભાગી ગયા અને એ વખતે વિંધાઈ ગયા છેલ્લે હથિયારો પૂરા થઈ ગયા, એટલે બંદૂકના આમ કંદા મારી મારીને, બંદૂકની ઉપર જે ભાલા હોય સરા જેવા એ મારી મારી મારતા હતા અને છેલ્લે 7-8 કે 10 આયરું બચ્યા હતા ને
ઈ સિંહનો સૈનિક જોતો, સેનાપતિ જોતો હતો, ને એને ધન્ય, એને બહુ તેથી વખાણ કર્યા હતા આપણી સેનાના. એને એમ કીધું હતું છેલ્લે દસ કાયરું જે બેસ્યા હતા ને એ સિંહના સૈનિકોને પકડી પકડીને બરફની પાટીઓમાં પછાડી પછાડીને મારતા હતા, ઊભા ચીરી નાખતા હતા. અને રીજાંગલાની માથે ત્રણ મહિના સુધી આપણા જે શહીદ થઈ ગયા હતા 114 યાદવો, 114 જે આયુ હતા એમાં થોડા રાજપૂતો ભેળા હતા, એ શહીદ થઈ ગયા હતા. અને ત્રણ મહિને એ ખબર પડી હતી ત્યારે, નકર તો બીજી હદ આપણી સાઈનીજ વાળા લઈ ગયા એટલે એમ કે આ હદ આપણી વહી ગઈ છે. પણ ત્રણ મહિના પછી કોઈ ગયું ખબર પડી કે આને આ હદને આયુ એને રાજપૂતો જવા નથી દીધી. અને એની જે એના શરીર એમને હુકાઈ ગયા હતા, પણ હાથમાં મશીન ગન હતી, મશીનની એ બંદૂકોની ડ્રેગન ઉપર કોઈને આમાં અંગૂઠા રહી ગયા છે. મા ભારતીને કોઈ સલામ કરતા હતા, કોઈ હાથમાં ગોઠણિયા પર થઈને બંદૂકો રહી ગયું હતું. એમને એના મૃતદેહ છે એ હુકાઈ ગયા હતા. ત્રણ મહિને મળ્યા હતા, પણ મા ભારતીનું રક્ષણ કરીને કાયમને માટે બેઠા હતા. આજ પણ કોઈ રીજાંગલામાં જાઓ તો અહિરધામ એટલે આહિરધામ એવું નામ આપવામાં આવ્યું છે, અને બધા યુવાનોને અહીંયા નામ લખવામાં આવ્યું છે. આવી રીતે જ્યારે ઘટના બને ત્યારે ધર્મને બચાવી શકાય, બાકી એમને ધર્મને નથી બચાવી શકાતું. એટલે મને ગમતું એ ગીતની બે કડી કહું છે, લે પછી સફાખરું લઈ અને પછી આગળનો દોર હું પૂરો કરું છું. પછી આગળ જેમ કહેવો એમ થાય બીજા રાઉન્ડમાં પણ. યે હે અપના રાજપૂતાના નાદી સે સલવારો પે, જહાં હજારો ભૂત પડી થઈ, જહાં હજારો ભૂત પડી થઈ, જહાં હજારો પદ્મિનિયા અંગારો પે, ઉડતી હૈ કણ કણ પે કુરબાની રાજસ્થાન કી, ઇસી કી સે છલક કરો યે ધરતી હૈ બલિદાન કી.
પડકારો કેટલી મહેનત કરી અમે બધા. હા આ તો સૌરાષ્ટ્રનો અમને કલાકારોને છે ને ત્રણ દી ખાવા નો દિવસ બહુ વાંધો ન આવે, બાકી પડકારો નો દિવસ મરી જાય એવું હોય આમ. કારણ કે તમારા મસ્તક ઈજ અમારા પુસ્તક, પુસ્તક તો કઈ રાખતા ન હોય. પણ છેલ્લે મારે કેવું છે કે જેટલા છેલ્લે સુધી બેઠા છે માતાઓ બહેનો થી લઈને આમ બહારથી મિત્રો ઉભા ઉભા સાંભળે છે એને વંદન કરું છું. અઘરું છે એટલે બધા સુધી વિનંતી કરું છું, ફરી હું આ કડી બોલું ને હર હર આવે ત્યારે ઊંચા હાથ કરીને મારે યારે હર 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 કરજો, એટલે નાદ સહી દાદા સોમેશ્વર સુધી ફૂગી જાય. એટલા માટે બોલી હર હર મહાદેવ, બોલી હર 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 ક્ષત્રિયોની દરબારો ની વાતો થતી હતી, થતા થતા આયુર ની વાત આવી અને એમાં દરબાર સાહેબે જામનગર ના મહારાજ સાહેબે એમ કીધું કે આયુર ની કઈક બલિદાન ની વાત કરી, એટલે કીધું કે જે તે વખતે હતા તે દી હતા, હવે એવા આયુ નથી એમ. તો કે ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવર રા, હવે આયુ માથા દેવા જગતમાં હોય નહીં. અને તેથી ચારણે કીધું આજ પણ હોય ન હોય તો નભે કી પૃથ્વી પાવર રા, કે આજ હોય તો માથું લઈ આવી દો આયર નું. ચારણ ત્યાંથી નીકળી ગયો, જામનગર ની કચેરી માંથી ચારણ નીકળી ગયો અને ખંભાળિયા ની પાસે વિંજલપર ગામ અને માલદેવા માં વિંજલપર ગામ માં હાંજ ને ટાણે બરાબર વાળું કરવા બેઠેલા મહેમાન નો હતા અને આયર છે બેઠેલા ન્યા આવીને કીધું જય માતાજી, કે જય માતાજી આવો આવો કવિરાજ અમારે આંગણે તમે ક્યાંથી ચારણ દેવ પધારો પધારો, વાળું કરવા બેહી છી તમે બેહી જ જાઓ. એટલે તરત ચારણે ઉભા ઉભા કીધું કે વાળું કરવા નથી આવ્યું, વાળું કરાવે એવા મામા દાંત ઘણ ઘર ઘણા આડા આવ્યા હતા. કે તો કે જામનગર ના જામ સાહેબ ની કચેરી માં વટ થી વાત કરીને આવ્યો છું, કે આજ પણ માથા દીએ એવા ધરતી માથે આવ્યું હોય એમ મેં કીધું. એને કીધું કે હતા તેથી હતા હવે હોય નહીં, એટલે માથું દેવા માટે આવ્યો છું. મામા છે માથું દેવાની ત્રેવાડ, કે માથું મારે કોઈનું ક્યાં ઉસીનું લેવું પડે એમ છે, આપના તારા તોડવાનું કીધું તો મારી ત્રેવડ નહીં, માથું તો હટાણે ઉતારવું હોય તો ઉતારતા જાઓ, હું આયુર નો દીકરો છું એમાં બીજી વાત ન આવે ભલા માણસ. ઈ રામભાઈ ગાગિયા નામના આયુર હતા વિંજલપર ના રામ મામા, એને ની આવી અને એને આ વાત કરી અને એને ઈ માથાનું કીધું, પછી વાળું કરવા બેહર્યા અને હવારમાં નીકળ્યા એટલે એને ઘેરે પાછા કોઠા વિહોત્રી ના બીજા આયર મામા મહરી મામા ગોજિયા કરીને મહેમાન, ઈ બીજો આયર મહરી મામા ગોજિયા, એને કીધું કે હું તમારી હારે આવું છું ને માથું હું દે. અને તેથી રામ મામા ગાગિયા એ કીધું હતું કે મારી પાસે ચારણે માથું માંગ્યું છે ને તમે માથું આપી દો એ બરાબર થોડું કહેવાય. અને તેથી મહરી મામા ગોજિયાએ જવાબ દીધો તો કોઠા વિહોત્રીના મહરી મામા ગોજિયાએ, કે જામ સાહેબને ખબર પડે કે આયર માથા આપી હગે એ રામ ગાગ્યો માથા આપે એટલું નહીં, પણ રામ ગાગ્યાને ન્યા આયરને ન્યા મહેમાન થઈને જે આવે ને આયર એ માથા દીએ એવો હોય એ ખબર પડે, એટલે મારે માથું પેલું દેવું છે ભલા માણસ. અને બે આયરું છે એ જામનગરની કચેરીમાં જતી આવ્યા ડાલામાં તો હાવ જો એવા આયરું ભાર્યા. જામ સાહેબે જોયું એટલે ચારણે કીધું કે લ્યો આ એકને બદલે બે આયર આવ્યા છે, આ એનો મહેમાન છે અને એકનું ઉતારવું હોય બેયનું માથા ઉતારી લ્યો. તેથી જામ સાહેબ ભેટી પડ્યા હતા અને એણે કીધું હતું કે કવિરાજ મારે તો ખાલી જોવું તું, બાકી આવા તમારા જેવા દાતાર આયરુના માથા ઉતારી લઈ તો દુનિયા દાતાર વગરની થઈ જાય, મારે માથા નથી ઉતારવા ભલા માણસ. આ વાતું આ ધરતી ને યુવાનને કહું આનંદ કરજો, મોજ ની વાત આવે ત્યાં થોડું નાચી લ્યો અને મને વાંધો નથી અમુક ગીતોમાં, પણ હું કોણ છું ને મારી પરંપરા કઈ છે, મોબાઈલમાં તમે સર્ચ કરો ને યુટ્યુબમાં હોય કે ગૂગલમાં તોય વિચાર કરીને કરજો, સર્ચ કરી અને જોતા હો લખતા હો ત્યારે એટલું વિચારજો, મારું કુળ કોણ, મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ અને મારો ઈષ્ટ દ્વારકા વાળો છે, મારાથી જેવું તેવું જોવાય નહીં એટલું યાદ કરીશો, એટલે કોઈ દી વાંધો નહીં આવે, હજી દ્વારકા વાળો તમારી હારે રહે. અને નશો રાખો તો એનો રાખજો ને એડ્રેસ એનું આપજો. હું ઘણી વાર બોલ્યો છું કે તમને જ્યાં રહેતા હોય ત્યાંનું કોઈ એડ્રેસ નું પૂછે
તો એનું કહી દેજો, એનો વાંધો નથી. ગાગિયાની વાત પૂરી થઈને ગાગિયા આવ્યા. બોલો, આમ થોડું હાલે કે આટલું મોડું કરો. એ કઈ